કૂવામાં ઉતરતી ડોલ નમે તો પાણી ભરીને બહાર આવે. જીવનનું પણ કંઈક આવું જ ગણિત છે. જે નમે છે તે જ પ્રાપ્ત કરે છે. માટે થોડું નમી દેવું. મોટી મોટી હસ્તીઓ કરતાં આપણી સાથે હસ્તી એક વ્યક્તિ પણ વધારે મહત્વની હોય છે. જીવન બધા માટે એક સમાન છે. બસ ફર્ક એટલો છે કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે અને કોઈ બીજાને ખુશ રાખવા માટે જીવે છે. જો કોઈ વ્યક્તિ પોતાની તકલીફ તમને કહી રહ્યું છે તો એની કદર કરો, કારણ કે તમે તો ખાલી સાંભળી જ રહ્યા છો પણ એ માણસ તો અનુભવી રહ્યું છે. ક્યારેક ક્યારેક એવું કહેવાનું મન થઈ જાય છે કે જ્યારે તું રડે છે ને ત્યારે તારી પાસે તો ઘણા બધા કારણો હોય છે, પણ જ્યારે હું રડું છું ત્યારે કારણ ફક્ત તું હોય છે. હું શું કહું, થોડો પાગલ છું તો એ જ રહેવા દો ને. સમજદાર થઈ ગયો તો સહન નહીં કરી શકો. સંબંધોને આયુર્વેદિક જેવા બનાવવા. ફાયદો થયો તો સારું જ છે, પણ નુકસાન તો નથી થયું ને, ચકાસી લેવું. ખબર છે, લાગણીઓનો દરિયો ધરાવતી વ્યક્તિ ક્યારેક ક્યારેક નાના અમથા ખાબોચિયા માટે પણ તરસતો હોય છે. એક વાત હંમેશા યાદ રાખવી, પોઝિટિવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ન શકે અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ન શકે. કોઈ એટલું બધું બિઝી નથી હોતું, બધાની પાસે એ જ 24 કલાક છે, પણ સવાલ તો પ્રાયોરિટીનો છે કે તમે એમના માટે કેટલા જરૂરી છો. એકવાર ભરોસો કર્યા પછી શંકા ન જ કરવી, કેમ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે ને તો એનો અર્થ એ છે કે ખામી આપણામાં હોય, તિરસ્કારમાં નહીં. સમી સાંજના ઝાંખા અજવાળે ચમક્યો એક તારો, જાણે ઉગતા ચંદ્રને પણ મળ્યો એક સહારો. જીવનમાં પ્રિય વ્યક્તિનો સાથ મળ્યો સારો, જાણે હૃદયના ધબકારાને મળ્યો એક સહારો. એકલતામાં પણ મળી આવે ક્યાંક તારો સંગ, તું છે જાણે મારા જીવનનું એક અભિન્ન અંગ. તારી યાદ માત્રથી જ આંખમાં આવે આંસુ, મધરાતે લાગણીઓથી ગાલ પર વરસે ચોમાસુ. ખુશી રહે છે જીવનની તારી હાજરીમાં અનેક, કરવી છે મુસાફરી તારી સાથે મૃત્યુ સુધી છે. થોડી વાતો, થોડા વિચારો, હું છું હિરલ, ગમે તો ચોક્કસ કહેજો મને અને બીજાને પણ.